અમીરગઢમાં રેલવે ઓવરબ્રિજની માંગ વર્ષોથી પ્રજામાં ઉઠેલી છે આંગી ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા અનેક વખત રાજ્ય સરકાર સહિત પ્રજાના પ્રતિનિધિઓને રજૂઆત કરાય છે છતાં બ્રિજ હજી સુધી બનાવવામાં ન આવતા આજે વાહન ચાલકો અનેક પરેશાની ભોગવી રહ્યા છે અમીરગઢમાં રેલવે ઓવરબ્રિજની માંગ વર્ષોથી પ્રજામાં ઉઠી છે જોકે આ અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા અનેક વખત રાજ્ય સરકાર સહિત પ્રજાના પ્રતિનિધિઓને રજૂઆત કરાઈ છે જોકે રજૂઆતને ધ્યાનમાં રાખીને થોડા મહિના અગાઉ રેલવે તંત્ર સહિત સ્થાનિક મામલતદાર પંચાયતના સરપંચ સહિતની હાજરીમાં સર્વે કરવામાં આવ્યું હતું જેમાં બ્રિજ ફાટકવાળી જગ્યાએ બનાવવાની ચર્ચા કરાઈ હતી પરંતુ માલિકીની ખેતીની જમીન આવતી હોવાથી જમીન સંપાદક થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આવું થોડા મહિના અગાઉ રેલવે અધિકારીના સૂત્રો દ્વારા જણાવ્યું હતું અમીરગઢ એ બે ભાગમાં વહેલું ગામ છે જેમાં હાઇવે અને ગામ વચ્ચે રેલવે લાઇન આવતી હોવાથી વાહન ચાલકોએ ફાટક બંધની સમસ્યાને લઈને પરેશાની વેઠવી પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ રેલવે લાઇન તેમજ હાઇવેને અડીને આવેલો વિસ્તાર હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટના બનતી જ હોય છે દવાખાને ભોગ બંનારને લઈ જવા માટે વાહનો સમયસર મળી જાય છે પરંતુ ફાટક બંધ રહેવાથી ભોગ બંનારનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે વર્તમાન સમય અમીરગઢમાં ડબલ રેલવે લાઇન પર ટ્રેનો દોડે છે જેમાં નિયમો મુજબ ફાટક લાખો સુધી બંધ રહેતા પ્રજાએ પરેશાની ભોગવવી પડે છે માટે અમીરગઢ રેલવે ફાટકવાળી જગ્યાએ ઓવરબ્રિજ તુરંત બને તેવી પ્રજાની માંગ છે સુરેશ રાણા અને ગુજરાત ન્યૂઝ અમીરગઢ